परिवंदना कॉलेज द्वारा द ब्रेव बिडर्स 2023 इवेंट नु आयोजन करवामां आव्युं हतुं। विद्यार्थीओने मेनेजमेंट अने कॉमर्स नु प्रेक्टिकल ज्ञान पीरसवाना हेतु माटे आ इवेंट योजवामां आवी हती। 90 जेटला विद्यार्थीओए 30 टीम बनावीने इवेंटमां भाग लीधो हतो। इवेंटमां धारासभ्य रमेशभाई टीलाड़ा, जीवन कॉमर्शियल बैंकना एमडी प्रतिपालसिंह जाडेजा सहितना महानुभावो उपस्थित रह्या हता। द ब्रेव बिडर्स 2023 मैनेजमेंट एंड कॉमर्स ना विद्यार्थियों माटे बिजनेस नु संचालन साथोसाथ प्लानिंग अने ऑर्गेनाइजिंग करवानु शिखडाव्यु हतु। बे राउंड मा इवेंट नु आखु आयोजन करवामां आव्यु हतु। हरिवंदना कॉलेज ना ट्रस्टी सर्वेश्वरभाई चौहान ना मार्गदर्शन हेठळ तमाम शिक्षकगण तथा विद्यार्थियों इवेंट ने सफल बनावानी जहमत उठावी हती। इवेंट थकी विद्यार्थियों बिजनेस नु संचालन करता शीखे छे। हरिवंदना कॉलेज ना मैनेजमेंट एंड कॉमर्स डिपार्टमेंट ना डॉक्टर विशाल वसाए जणाव्यु के छेल्ला 15 दिवस थी शिक्षकगण तथा विद्यार्थियों मेहनत करी रह्या हता। नमस्कार, हरिवंदना कॉलेज मैनेजमेंट एंड कॉमर्स डिपार्टमेंट माथी हूँ डॉक्टर विशाल वसा। आज रोज मैनेजमेंट एंड कॉमर्स डिपार्टमेंट द्वारा एक सरस मजानी मैनेजमेंट इवेंट ऑर्गेनाइज करवामां आवेली छे, जेनुं नाम छे ध ब्रेव बिडर्स। खास करीने मैनेजमेंट एंड कॉमर्सना विद्यार्थीओ माटे बिजनेसनुं संचालन અને સાથે સાથે કઈ રીતે પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ કરવું એ ખૂબ મહત્ત્વનું હોય છે, એ માટે આજની આ એક સરસ મજાની ઇવેન્ટ અમારા દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે। 30 ટીમ, 90 પાર્ટિસિપન્ટ અને સાથે 200 ઓડિયન્સ સાથે આ આખું આયોજન આજરોજ રૂપરેખાના સ્વરૂપમાં ગોઠવવામાં આવેલું છે। છેલ્લા 15 દિવસથી આ આયોજન વિદ્યાર્થી અને સાથે સાથે સ્ટાફગણની મહેનતથી આજરોજ એની ફાઇનલ રૂપરેખા પૂરી કરવામાં આવી રહી છે। આજની ઇવેન્ટની તમને થોડીક વાત કરું તો 30 ટીમ દ્વારા પહેલા 2 રાઉન્ડમાં આ આખું આયોજન ગોઠવવામાં આવેલું છે। પ્રથમ રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી પ્રોડક્ટ અને એની પ્રાઇસને ગેસ કરવાનું રહેતું હોય છે। જે ટીમ દ્વારા એ પ્રોડક્ટ અને એની પ્રાઇસ એક્ઝેક્ટ નક્કી કરવામાં આવે, બોલવામાં આવે, એ લોકોના વર્ચ્યુઅલ અકાઉન્ટમાં એક સરસ મજાની બેલેન્સ જમા થશે અને એવી રીતે 20 રાઉન્ડ થયા પછી ફાઇનલ 30 ટીમમાંથી 6 ટીમ જેની પાસે સૌથી વધુ પૈસા વર્ચ્યુઅલ અકાઉન્ટમાં જમા થશે એને સેકન્ડ રાઉન્ડમાં ક્વોલિફાય કરવામાં આવશે। પહેલી 6 ટીમને ક્વોલિફાય કરવામાં આવશે। સેકન્ડ રાઉન્ડ પહેલા રાઉન્ડ કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ અને સરપ્રાઇઝિંગ છે। જે રીતે આપણે આઈપીએલની અંદર ઓક્શન જોતા હોઈએ છીએ, બિડિંગ કરવામાં આવતી હોય છે, હરાજી કરવામાં આવતી હોય છે, એ રીતનું આ સેકન્ડ રાઉન્ડ છે। વિદ્યાર્થીઓએ પોતાની કંપની ઊભી કરવા માટે 11 એમ્પ્લોઈઝ હાયર કરવાના છે। એ 11 એમ્પ્લોઈઝનો તમામ ડેટા એ લોકોને આપેલો છે, જેમ કે એક એચઆર હેડ ઊભો કરવાનો હોય, એક માર્કેટિંગ મેનેજર લેવાના હોય, એક પ્રોડક્શન મેનેજર, એમ 11 જણા। તો એ તમામ લોકોની પ્રોફાઇલ એને સ્ક્રીનમાં દેખાશે દરેકના બેઝ પ્રાઇસ સાથે। આ 6 ટીમ દ્વારા જે એચઆર મેનેજર સ્ક્રીનમાં દેખાય તો એનો 5 લાખ બેઝ હોય અને એ 6 ટીમમાંથી કોઈ ટીમને એને રાખવો હોય તો એ બેઝ પ્રાઇસથી વધુ બોલી બોલશે। જે આ 6 ટીમમાંથી વધુ બોલી બોલે એ લોકોને એ એમ્પ્લોય એની ટીમમાં આપવામાં આવે। પણ મહત્ત્વની ને સરપ્રાઇઝિંગ વાત એ છે કે પહેલા રાઉન્ડમાં જે પૈસા એ લોકોના ખાતામાં જમા થયા છે એ જ પૈસામાંથી એણે આખી ટીમને પરચેસ કરવાની છે, 11 ખેલાડીને પરચેસ કરવાના છે। આ ઓર્ગેનાઇઝિંગ કરવા પાછળનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ અને કોમર્સના છે એ લોકોને હકીકતે પ્લાનિંગ શું કહેવાય, ઓર્ગેનાઇઝિંગ શું કહેવાય, સ્ટાફિંગ શું કહેવાય, જે મહત્ત્વના મુદ્દાઓ છે, પ્રિન્સિપલ્સ છે મેનેજમેન્ટના, એ શીખવવામાં આવતું હોય છે। આ લર્નિંગ સાથે ગેનિંગનો કન્સેપ્ટ છે। છોકરાઓ પોતાનું જે ભણતર ભણે છે એ એક કોમ્પિટિશનના સ્વરૂપમાં પણ એનું નોલેજ ગેઇન કરે એવી અમારી અપેક્ષા હતી અને એને આજે અમે સાર્થક કરવા જઈ રહ્યા છીએ। હરિવંદના કોલેજના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ પરિવારની ભાવનાથી જોડાયેલા છે। હરિવંદના કોલેજના ટ્રસ્ટી સર્વેશ્વરભાઈ ચૌહાણે જણાવ્યું કે કોલેજના તમામ શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રો પરિવારની ભાવનાથી અમારી સાથે છે। હરિવંદના કોલેજ આયોજિત ધ બ્રેવ બ્રીડર્સ 2023 ઇવેન્ટમાં અત્યારે મારી સાથે ઉપસ્થિત છે જીવન કોમર્શિયલ બેંકના એમડી પ્રતિપાલસિંહ જાડેજા અને ખાસ ટ્રસ્ટી સર્વેશ્વરભાઈ ચૌહાણ। પ્રતિપાલસિંહ, આજે જ્યારે આવી ઇવેન્ટનું આયોજન થતું હોય છે વિદ્યાર્થીઓ માટે આવી ઇવેન્ટ કેટલી જરૂરી? ના, ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સમગ્ર વિશ્વમાં જ્યારે મંદીનો માહોલ છે ત્યારે ભારત એક એવું દેશ છે જે મંદીમાંથી પણ ઉભરીને સર્વે દેશોથી આગળ છે અને એનો એકમાત્ર કારણ એ છે કે આપણા યુવાજનમાં એટલો અનેરો ઉત્સાહ છે। ભાઈ સર્વેશ્વરભાઈ જે રીતના કોલેજ મેનેજ કરે છે અને કોલેજિયન્સનો પણ એટલો અનેરો ઉત્સાહ છે કે આવા કોમર્સને લગતા, બિઝનેસ ડેવલપમેન્ટને લગતા આવા કાર્યક્રમો થતા રહેતા હોય છે, એટલે પ્રોપર રીતે એક
મેનેજમેન્ટ પણ શીખવા જેમાં મળે, પ્રોપર એક બિઝનેસ કેવી રીતે ઓપરેટ થાય એનું પણ એક નોલેજ આવે. એટલે હું બિરદાવું છું સર્વેશ્વરભાઈને કે આવા આ રીતના કાર્યક્રમ પણ એ લોકો યોજતા રહે છે. સર્વેશ્વરભાઈ, વિદ્યાર્થીઓ માટે હર હંમેશ હરિવંદના કોલેજ અવનવા પ્રયોગો કરતી રહી છે અને ખાસ ઇવેન્ટો ખૂબ સારા થતા હોય છે, વિદ્યાર્થીઓનો ઉત્સાહ જળવાઈ રહે છે અને નોલેજ પણ મળતું હોય છે. આ પ્રેરણા આપને કઈ રીતના આવતી હોય છે, દરેક શિક્ષકગણનો, સ્ટાફનો અને વિદ્યાર્થીનો કેવો સહયોગ મળે છે? ખાસ કરીને સમગ્ર સ્ટાફ અમારો જે છે ટીમ એક પરિવારની ભાવનાથી જોડાયેલો છે, એની કારણે એક સ્ટાફના નવા નવા વિચારો પ્લસ બીજા ઇન્સ્ટિટ્યૂટના પણ વિચારો અમે સાથે એમાં ઇન્ક્લુડ કરીએ છીએ. કોઈક ઇન્સ્ટિટ્યૂટની ઇવેન્ટ હોય એમાંથી જોઈને એમાં અપગ્રેડ થાય, એમાંથી કંઈક નવું વિચારી અને નવી રીતે કઈ રીતે અમે બાળકોને પ્રેક્ટિકલી નોલેજ આપી હતી. એજ્યુકેશન તો અમારો આપવાનો અમારો પૂરેપૂરો વિશ્વાસ છે જ કે એજ્યુકેશન બાળકોને પૂરેપૂરું મળી રહે, પણ એની સાથોસાથ પ્રેક્ટિકલ નોલેજ એને મળે કે જે માર્કેટની અંદર જ્યારે એ જાય ગ્રેજ્યુએશન પૂરું કરીને ત્યારે એને એક વિશ્વાસભેર એ માર્કેટની અંદર ઊભો રહી શકે, સક્ષમ બની શકે એવો અમારી ભાવના હોય છે. એટલા માટે થઈને અમે જુદી જુદી ઇવેન્ટ યોજતા હોય છે અને જુદા જુદા આવા વિવિધ પ્રતિપાલસિંહ જેવા જુદા જુદા એન્ટરપ્રિન્યુઅર જે અત્યારે યંગસ્ટર છે અને સારા ડેવલપર છે જુદા જુદા બિઝનેસની અંદર, બેન્કિંગ ક્ષેત્રની અંદર, એવા બધા લોકોને બોલાવીએ છીએ. વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વિદ્યાર્થીઓને હંમેશા પ્રોત્સાહન આપવા માટે આપ ખડે પગે રહેતા હોય છો, વિદ્યાર્થીઓ માટે એક મેસેજ શું આપ? ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે અને દરેક કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી માર્કેટ રિલેટેડ રિસર્ચ બેઝ થોડોક બને એ અત્યારે ખૂબ જરૂરી છે, અને જુદા જુદા સ્કિલ બેઝ પોતાની અંદર દર સેમેસ્ટરની અંદર એક પણ સ્કિલ, એક એક સ્કિલ વધારે અને 6-7 સ્કિલ એની અંદર ડેવલપ થાય એ ખૂબ જરૂરી છે. ધ બ્રેવ બ્રીડર ઇવેન્ટમાં ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓનો ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અપતક ચેનલ, રાજકોટ. સફળતાનું એક જ મંત્ર, મહેનતની સાથે નીતિમત્તા જરૂરી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાએ જણાવ્યું કે હરિવંદના કોલેજ દ્વારા આયોજિત આ ઇવેન્ટને હું બિરદાવું છું. જ્યારે ભારત સરકાર અને દુનિયાના દેશો આપણા ભારત ઉપર નજર નાખી રહ્યા હોય અત્યારે, ત્યારે G20ની અત્યારે સરકાર આપણી ખૂબ જ એગ્રેસિવ કામ કરે છે, ત્યારે ઉદ્યોગ અને વેપારમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ભારતમાં અત્યારે દુનિયાના દેશો કરી રહ્યા હોય, ત્યારે હરિવંદના કોલેજની જે પ્રિન્સિપાલ અને એના મેનેજમેન્ટ ટીમે એક આવું સફળ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે એના બદલ હું કોલેજના સર્વ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થિયરિકલ અને પ્રેક્ટિકલ, જ્યારે આજે થિયરિકલની સાથે સાથે પ્રેક્ટિકલ ખૂબ જ જરૂરી હોય તો સ્ટુડન્ટને ભવિષ્યમાં એની લાઈફની અંદર વધારે વધારે બિઝનેસમાં આગળ વધી શકે એવા એક હેતુથી એક આવું સુંદર મજાનું આયોજન કર્યું છે, એ બદલ હું ફરીથી બધા જ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું ચોક્કસપણે એમ કહીશ કે જીવનની અંદર જ્યારે કોઈ પણ માણસ મહેનત અને નીતિથી કામ કરે તો ચોક્કસપણે આગળ વધશે, અને હું વિદ્યાર્થીઓને બધાને એ જ કહું છું કે તમે નીતિની સાથે મહેનત કરશો તો ક્યારેય જિંદગીમાં તમે પાછળ નહીં રહ્યો. વિદ્યાર્થીઓને ફિલ્ડનું રેગ્યુલર પ્રેક્ટિકલ નોલેજ ઇવેન્ટમાં પીરસવામાં આવ્યું છે. પ્રોફેસર હિરેન વાછાણીએ જણાવ્યું કે બ્રેવ બ્રીડર્સ ઇવેન્ટ ખૂબ જ રસપ્રદ રહી હતી. હરિવંદના કોલેજના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી હું પ્રોફેસર હિરેન વાછાણી. ખાસ કરીને અત્યારે એવું થતું હોય છે કે ટીચિંગ તો ઘણું બધું થાય છે, રોજ પુસ્તકોનું જ્ઞાન તો અપાતું જ હોય છે, પણ જે રેગ્યુલર ફિલ્ડનું નોલેજ છે, પ્રેક્ટિકલ નોલેજ છે, એ વિદ્યાર્થીઓમાં ડેવલપ થાય એના માટે અમે આ બિડિંગ ગેમ છે એનું આયોજન કરેલું હતું. કારણ કે ખાસ કરીને બે વસ્તુઓ, એક તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું નોલેજ કે તમારી પાસે કેટલું પર્સ છે, પર્સમાંથી તમારે કેટલા લોકોને ખરીદવાના છે એ, અને પ્લસમાં તમે સ્ટોક મેનેજ કરી શકો કે તમારે 11 લોકો તો લેવાના જ છે, તમે 3 પરચેસ કરેલા છે તો હજી 8 બાકી છે, એ પ્રમાણે પર્સમાંથી રૂપિયા વાપરશો. તો આ બે મેઇન કોન્સેપ્ટ જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને સ્ટોક મેનેજમેન્ટ બંને, એ વિદ્યાર્થીઓમાં બહુ સારી રીતે ડેવલપ થાય એના માટે આ ઇવેન્ટનું ખાસ તો આયોજન કરાયેલું હતું. પ્લસમાં વિદ્યાર્થીઓને શરૂઆતમાં થોડા પ્રશ્નો હતા કે આ પ્રકારની ગેમ કઈ રીતે થશે આ તે, પછી અમે ડેમો દ્વારા પણ એ લોકોને સમજાયું અને PPT થ્રુ પહેલાં આખી ગેમનો એક ડેમો પ્રેઝન્ટ કર્યો, અને પછી આજની તારીખે આપણે આજે બ્રેવ બિડર્સ ગેમ છે હરિવંદના કોલેજના કેમ્પસમાં આપણે સ્ટુડન્ટ્સને રમાડી. પહેલા રાઉન્ડમાં એ લોકોએ પ્રાઇઝ ગેસ કરવાનો હતો, એની પાછળ અમારો પ્રેક્ટિકલ મોટિવ
માત્ર એટલો હતો કે એ લોકોને અત્યારના માર્કેટની કન્ડિશન વિશે ખબર પડે કે જે કોમન પ્રોડક્ટ્સ છે એ કયા ભાવે વેચાય છે, એ લોકો કયા ભાવે પરચેસ કરે છે. અમે જનરલી MRP જ કન્સિડર કરેલી હતી એટલે એ લોકો કમ્પેર પણ કરી શકે. સેકન્ડ રાઉન્ડ જે હશે એમાં એ લોકોની ફિનાન્શિયલ સ્કિલ અને સ્ટોકની સ્કિલ બંને એક સાથે યુટિલાઇઝ કરશે તો એ લોકો ટોપ 6માંથી જે ટોપ 3 ટીમ્સ હશે કે જેને પ્રોપર 11 પ્લેયર્સ પરચેસ કરેલા છે, પ્લસમાં જેની પાસે હજી 11 પરચેસ કરતાં પણ થોડુંક ફંડ વધે છે, એ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. આ આખી કાર્યક્રમની રૂપરેખા છે કે જેની પાછળ આખો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પોતે પણ કન્ટિન્યુઅસલી દોડભાગ કરે છે અને આજે આ ઇવેન્ટ અમે સક્સેસફુલી ઓર્ગેનાઇઝ કરી શક્યા છીએ. ઇવેન્ટની શેક અમારી સાથે લાઈફ ટાઈમ રહેશે. ધ બ્રેવ બ્રીડર્સ 2023 ઇવેન્ટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ ઇવેન્ટથી અમને ખૂબ જ શીખવા મળ્યું છે જે અમારી સાથે જીવનભર રહેશે. ખરા અર્થમાં પ્રેક્ટિકલ નોલેજ અમને પીરસવામાં આવ્યું હતું. હું SV બીકોમમાં સ્ટડી કરું છું. અમારી ટીમનું નામ છે ધ બ્રેવ બ્રીડર્સ અને આજે અમારે લોકોને ધ બ્રેવ બ્રીડર્સ ઇવેન્ટ હતી, એમાં બધાને અલગ અલગ પાર્ટિસિપેટ કરવાનું હતું. ટોટલ 30 ટીમે પાર્ટિસિપેટ કરેલું છે. એમાં રાઉન્ડ 1માંથી ટોટલ 6 ટીમને રાઉન્ડ 2માં જવા દેવામાં આવશે કે જે ટોપ 6 હશે તેને. અને અમને આ રાઉન્ડમાંથી ખૂબ જ સરસ નોલેજ જાણવા મળેલું છે. અમને ક્લાસમાં મેનેજમેન્ટ અને એ બધો અભ્યાસ કરવામાં આવે છે અને એ બધું અત્યારે અમને આ ઇવેન્ટમાં બહુ જ કામ આવ્યું છે અને અમને આનાથી બહુ સરસ નોલેજ મળ્યું છે. અને રાઉન્ડ 2માં પેલી 6 ટીમ કે જે ટોપ ઉપર હશે તેને જોવા દેવામાં આવશે. TYBCOM SEM 6 માંથી હું અભ્યાસ કરી રહ્યો છું. હરિવંદના કોલેજ દ્વારા આજે જે બ્રેવ બિડર્સ કરીને ઇવેન્ટનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું હતું એમાં મેં અને મારી ટીમે ભાગ લીધો છે અને કોમર્સ અને મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને એન્કરેજ કરવા માટે, ફિનાન્શિયલ લિટરેસી તમારી ઇન્ક્રીઝ કરવા માટે, ટીમવર્ક અને ગ્રુપ ડિસ્કશન જેવા સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવા માટે ડૉક્ટર સર્વેશ્વરભાઈ ચૌહાણને દ્વારા એન્કરેજ થયેલી આ ઇવેન્ટમાં અમને ખૂબ ખૂબ મજા આવ્યો અને આ મારો પ્રથમ અનુભવ હતો, પણ આ અનુભવ અમને જીવનભર યાદ રહેશે. સારી ઇવેન્ટનું ઓર્ગેનાઇઝેશન કરવા માટે હરિવંદના કોલેજનો મારી અને મારી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર. BCOM SY માંથી પાર્ટિસિપેટ કર્યું છે અમે આ ઇવેન્ટમાં. આ ઇવેન્ટમાં 2 રાઉન્ડ્સ હતા, એમાં અમે ફર્સ્ટ રાઉન્ડમાંથી ને એ જાણવા મળ્યું કે એમાં મેનેજમેન્ટ કેવી રીતના કરવું, ઓર્ગેનાઇઝ કેવી રીતના કરવું, એની પ્રાઇસ અમે ઓન ધ સ્પોટ કેવી રીતના નક્કી કરી શકીએ છીએ એ બધું જાણવા મળ્યું. અને એમાંથી રાઉન્ડ 1માંથી અમે ટોપ 6 ટીમ છે એ રાઉન્ડ 2માં જશે. અમારી ટીમમાંથી નામ અમને આ ઇવેન્ટમાંથી અમને ફાયદો થયો છે કે અમારું નોલેજ આનાથી વધ્યું છે. મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને ઓર્ગેનાઇઝ કઈ રીતે કરવું, એની પ્રાઇસ ઓન ધ સ્પોટ કઈ રીતે ડિસાઇડ કરવી એ બધું અમને જાણવા મળ્યું છે.